Hello, namaste vidyarthi mitro, hu Lina Jhangatria, Asubhya Vidyalay YouTube channel ma aapnu hardik swagat karu chu. Aaje apne vidyarthi mitro zone ma 5 vishay ganit ma chapter 1 rashtriya pad keri e apne jovanu chu. Have agal apne aa chapter ma pela je me sankhya gnan aave chu. Barabar e sankhya gnan apne sikhi gaya chhe ke sankhya ne sthan kimat moti sankhya ne lakta vachta shabdo ma hoy to ank ma lakta ank ma hoy to shabdo ma lakta sthan kimat આ તો બધું શીખી ગયા છે. હવે આપણે અહીંયા મેઇન આપણે ચેપ્ટરની શરૂઆત કરીએ તો આપણું ચેપ્ટરનું મેઇન નામ શું છે? તો કે આપણું રાષ્ટ્રીય ફળ કેરી. હવે તમે લોકો જાણો છો કે આપણું રાષ્ટ્રીય ફળ કેરી છે. અહીંયા આપણે કેરી વિશે થોડી ઘણી માહિતી મેળવવાની છે અને ત્યારબાદ અહીંયા આપણે જે દાખલા ભણવાના છે બરાબર છે એ મુજબ અહીંયા આપણે શીખવાનું છે. તો પહેલા તો આપણે કેરી વિશે થોડી ઘણી માહિતી મેળવી લઈએ. તો તમે જાણો છો કે ફળનો રાજા કેરી. કેરી એ તો કે ફળ રાજા છે. હમણાં જ આપણે કેરીની સીઝન પૂરી થઈ છે. તમે લોકોએ ખૂબ જ કેરી ખાધી હશે. તો કેરી જે છે કેવું ફળ છે? તો કે જેટલા પણ ફળ છે એ ફળનો રાજા એટલે કે મેઇન ફળ કોણ કહેવાય છે? કેરી. કેરી એવું ફળ છે કે જે દરેકને ભાવતું જ હોય છે. કોઈ પણ એવું નથી હોતું કે જેને કેરી ના ભાવતી. બરાબર. ત્યાર પછી કેરીના પ્રકાર વિદ્યાર્થી મિત્રો, કેરીના પણ ઘણા બધા પ્રકાર જોવા મળે છે. માત્ર એક જ પ્રકારની કેરી હોય છે એવું નથી. તો કેરીની અહીંયા મુખ્ય છે તો એના પ્રકારો મુખ્ય 6 પ્રકારો છે. આ સિવાય પણ ઘણા બધા પ્રકારો છે પણ મુખ્ય આપણે 6 પ્રકારો અહીંયા હોય છે. પહેલું છે હાફૂસ કેરી, કેસર કેરી, તોતાપુરી કેરી, લંગડો કેરી, દશેરી કેરી અને બદામ કેરી. આ છે કેરીના મુખ્ય 6 પ્રકારો. તો કેરી વિશેની આટલી માહિતી મેળવ્યા બાદ હવે આપણે આ ચિત્રમાં દાખલાની શરૂઆત કરીએ. તો સૌથી આપણે અહીંયા સૌથી પહેલા જે રીત મુજબ દાખલા ગણવાના છે એ રીત છે ત્રિરાશિની પદ્ધતિ, એકમ પદ્ધતિ. બરાબર છે. બીજી રીતે કહેવાય છે એકમ પદ્ધતિ. હવે પેલા તો આ રીતમાં આપણે શું કરવાનું હોય છે એ પેલા જાણી લઈએ. તમે આ જોજો કે ત્રિરાશિની રીત, ત્રિ એટલે ત્રણ, રાશિ એટલે કિંમત સંખ્યા. બરાબર. તો કે આ રીતમાં કઈ રીતે દાખલા ગણવામાં આવે છે? તો કે ત્રિરાશિની રીત એટલે જેમાં ત્રણ કિંમતો પરથી ચોથી કિંમત શોધવાની હોય છે. ત્રિરાશિ એટલે કે જેમાં ત્રણ કિંમતો આપેલી હોય છે. રાશિ એટલે કિંમત વિદ્યાર્થી મિત્રો. બરાબર. તો કે જેમાં ત્રણ કિંમતો આપેલી હોય છે અને ત્રણ કિંમતો ઉપરથી આપણે ચોથી કિંમત શોધવાની હોય છે એટલા માટે આ પદ્ધતિને શું નામ દેવામાં આવ્યું છે? તો કે ત્રિરાશિની પદ્ધતિ અથવા તો એકમ પદ્ધતિ કહેવાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, એના એક્ઝામ્પલ પહેલા આપણે સારી રીતે સમજીએ. તો હવે આપણે કોઈ દુકાને જતા હોય બરાબર, તો ત્યાં આપણે કોઈ પણ પેન્સિલ કે પેન કે ઇરેઝર કે શાર્પનર લેવું હોય. હવે ધારો કે હું દુકાને ગઈ, મારે બે પેન લેવી છે. બરાબર. બે પેન લેવી છે. તો હું પેલા દુકાનદારને એમ પૂછીશ કે આ બે પેનની કિંમત કેટલી કે એક પેનની કિંમત કેટલી? આપણે સીધું એમ પૂછી શકાય કે આ મારે બે પેન લેવી છે તો બે પેનની કિંમત કેટલી? ન પૂછી શકાય. આપણે શું પૂછીએ કે આવી એક પેનની કિંમત કેટલી છે? પછી એક પેનની કિંમત જેટલી કે એના ઉપરથી આપણે નક્કી કરીએ છીએ કે આપણે કેટલી પેન લેવી. હવે મારી પાસે 10 રૂપિયા છે. બરાબર. તો એમ કહેશે કે એક પેનની કિંમત 5 રૂપિયા. તો હવે હું નક્કી કરીશ કે મારી પાસે 10 રૂપિયા છે તો 10 રૂપિયામાં આવી કેટલી પેન આવે છે. તો અહીંયા પહેલા તો આપણી પાસે કોઈ પણ વસ્તુનો એક વસ્તુનો ભાવ આપણી પાસે હોવો જરૂરી છે. પછી વસ્તુ કોઈ પણ હોય. બરાબર. કોઈ પણ વસ્તુનો એક નંગનો ભાવ આપણી પાસે હોવો જરૂરી છે. અહીંયા એક પેનની કિંમત 5 રૂપિયા છે તો આપણે એવી 10 પેન લઈએ તો 10 પેનની કિંમત કેટલી થાય? પણ આપણે શોધવું હોય કે એક પેનની કિંમત આટલી છે તો એના ઉપરથી 10 પેનની કિંમત કેટલી, તો એના માટે આપણી પાસે પહેલા એક પેનની કિંમત હોવી જરૂરી છે કે નહીં? તો કે હા, પહેલા આપણી પાસે એક પેનની કિંમત હોવી જરૂરી છે. હવે તમે એ પણ જોયું હશે કે તમારા જે મમ્મી છે બરાબર, એ શાકભાજી લેવા જતા હોય માર્કેટમાં, ત્યારે શું પૂછે કે આ બટેકાનો કિલોગ્રામનો ભાવ કેટલો છે, એક કિલોનો ભાવ કેટલો છે? પેલા એમ પૂછે ને, ત્યાર પછી નક્કી કરે કે જે બટેકા છે એ 2 કિલો લેવા, 3 કિલો લેવા કે 5 કિલો લેવા. બરાબર. તો આને આ પદ્ધતિને શું કામ એકમ પદ્ધતિ કહેવાય છે કે જેમાં સૌ પ્રથમ પેલા તો એક વસ્તુની કિંમત, કોઈ પણ એક વસ્તુનો ભાવ આપણી પાસે હોવો જરૂરી છે અને એક વસ્તુની કિંમત ઉપરથી એવી સાચી વસ્તુઓની કિંમત શોધવામાં આવે છે. એટલા માટે આ પદ્ધતિને કહેવાય છે એકમ પદ્ધતિ અથવા તો બીજી રીતે ત્રિરાશિની પદ્ધતિ પણ કહી શકાય છે કે જેમાં આપણી પાસે 3 કિંમતો હોય છે, 3 કિંમતો ઉપરથી ચોથી કિંમત શોધવાની રહે છે. તો હવે આપણે આ એક્ઝામ્પલ દ્વારા જોઈએ. પહેલું એક્ઝામ્પલ છે 1 કિલોગ્રામ કેરીનો ભાવ ₹60, તો 3 કિલોગ્રામ કેરીના કેટલા રૂપિયા? બરાબર.
કિલોગ્રામ તેલનો ભાવ આપણે આપી દીધો છે બરાબર 60 રૂપિયા. તો આપણે આગળ મેં કીધું એમ કે સૌ પ્રથમ તો આપણે ગમે એ વસ્તુ ગમે એટલી લેવી છે, પણ પહેલા આપણી પાસે એનો એકમ વસ્તુનો ભાવ હોવો જરૂરી છે. અહીંયા આપણે કેરી લેવી છે તો આપણી પાસે પહેલા તો 3 કિલોગ્રામ કેરીના કેટલા રૂપિયા થાય એ શોધતા પહેલા આપણી પાસે 1 કિલોગ્રામ કેરીના કેટલા રૂપિયા છે એ હોવા જરૂરી છે. જો આપણને 1 કિલોગ્રામ કેરીના કેટલા રૂપિયા થાય એ આપણને ખબર હોય તો એના ઉપરથી આપણે ગમે એટલા કિલોગ્રામ કેરીના રૂપિયા શોધી શકીએ છીએ. તો આપણને યાદ કર્યો છે કે 1 કિલોગ્રામ કેરીના કેટલા છે 60 રૂપિયા, તો 3 કિલોગ્રામના કેટલા. તો હવે તમે જોઈ શકો છો આપણી પાસે 3 કિંમતો છે, એના ઉપરથી ચોથી કિંમત એટલે કે આપણે જવાબ શોધવાનો છે. તમે જોવો છો 1 કિલોગ્રામ કેરીના રૂપિયા 60, તો 3 કિલોગ્રામ કેરીના રૂપિયા કેટલા. હવે આપણે એને વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ દાખલામાં મૂકી દઈએ. ઓકે, 1 કિલોગ્રામ કેરીના કેટલા છે 60 રૂપિયા, 1 કિગ્રાના 60 રૂપિયા. આપણી પાસે બે રાશિ જે છે એ કમ્પ્લીટ છે, બે રાશિ આપણી પાસે છે. હવે ત્રીજી રાશિ છે, તો 3 કિલોગ્રામ કેરીના કેટલા રૂપિયા. હવે વિદ્યાર્થી મિત્રો, આ કિલોગ્રામની માહિતી છે, આ પણ કિલોગ્રામની માહિતી છે, તો કિલોગ્રામની માહિતીને આપણે કોણ નીચે મૂકીશું, કિલોગ્રામની નીચે જે ખાસ કોઈ પણ સંખ્યા છે કોઈ પણ કિંમત છે એની પાછળના એકમો ખાસ જોવાના, કે રૂપિયાવાળી સંખ્યા હોય રૂપિયાવાળી કિંમત હોય તો એ રૂપિયાની નીચે જ મૂકવી, કિલોગ્રામ વાળું હોય તો કિલોગ્રામની નીચે જ મૂકીએ, પછી માહિતી જે પ્રકારની હોય એ પ્રમાણે. તો હવે આપણે જોઈએ કે 3 કિલોગ્રામ કેરીને આપણે શોધવાના છે, તો 1 કિલોગ્રામ કેરીના રૂપિયા 60, તો 3 કિલોગ્રામ ના રૂપિયા કેટલા. બરાબર, તમે જોઈ શકો છો આપણી પાસે 3 કિંમતો છે, 1 કિલોગ્રામ 60 રૂપિયા અને 3 રૂપિયા, એના ઉપરથી જે ચોથી રાશિ છે ચોથી કિંમત છે એ આપણે શોધવાની છે. તો હવે આપણે જોઈએ કે 1 કિલોગ્રામના 60 તો 3 કિલોગ્રામના કેટલા. હવે અહીંયાની શું કરવાનું, ચોકડી ગુણાકારની રીત, ચોકડી ગુણાકાર એટલે તમે લોકો હવે ગુણાકાર શીખી ગયા છો ધોરણ 4માં, બરાબર. તો ગુણાકારની નિશાની હોય છે એને આપણે અહીંયા આ રીતે કરવાની હોય છે, સામ સામે જે સંખ્યાઓની જોડી બને છે બરાબર એનો ગુણાકાર થાય છે. હવે તમે જોવો છો કે અહીંયા જે નિશાનીમાં તમે જોવો છો 3 કિલોગ્રામ અને એની સામે 60 રૂપિયા, આ બંનેની જોડી બને છે બરાબર. જ્યારે 1 કિલોગ્રામની સામે એક ક્વેશ્ચન માર્ક છે કે જે આપણે ચોથી રાશિ શોધવાની છે બરાબર, તો જેનો અહીંયા જોડી બને છે બરાબર એનો આપણે ગુણાકાર કરીશું. તો 3 કિલોગ્રામ ગુણ્યા 60 રૂપિયા, એવું લીધું છે કે જેમાં તમને સરળતા રહે અને સરળતાથી સમજાય જાય.
Thank you.